સમાજમાં વર્ગીય સંઘર્ષ છે, બે વર્ગો છે, અમીર ગરીબ છે, સમાજમાં વર્ણ વ્યવસ્થા છે, કેટલાક લોકો પછાત છે, કેટલાક લોકો આગળ વધેલા છે, કેટલાક લોકો ના હાથમાં સંપત્તિ છે, શિક્ષણ છે, બધા રિસોર્સિસ છે, તો એ પ્રતિબિંબ એનું પણ સરકારમાં પડે છે. અને સરકારને પણ એ લોકો જે પ્રભુત્વશાળી વર્ગ છે, જે પૈસાદાર વર્ગ છે, જે રિસોર્સફુલ વર્ગ છે, એ સરકારને પણ મેનિપ્યુલેટ કરે છે. એટલે સરકાર પણ જાતિવાદનું આચરણ જાહેરાત કરીને કરતી નથી સરકાર, પણ સરકાર જે સ્ટેટસ ક્વો છે, જે સમાજની અંદર જે વ્યાપ્ત છે, દાખલા તરીકે આપણે ગઈ સાલ 2016માં જોયું પુના દમન થયું, કેટલાક લોકોને માત્ર મરેલી ગાય ચીરવાના મામલે એમને ભયાનક રીતે જાહેરમાં ફટકારવામાં આવ્યા, તો એ આખી ઘટના આપણે જોઈ તો એ ઘટના શું કહે છે? એ ઘટના એવું કહે છે કે હજુ પણ સમાજની અંદર કેટલાક તત્વોને એક ઇમ્પ્યુનિટી છે, એક રક્ષણને અભયદાન મળેલું છે કે એ લોકો આટલી હદે જાય છે અને દલિતો સાથે આવો અમાન્ય વ્યવહાર કરી શકે છે. એમાં સરકારનો કોઈ રોલ જ નથી, સરકાર કશું જ નથી કરતી અને માત્ર મૂક પ્રેક્ષક બનીને આખી પરિસ્થિતિને જોયા કરે છે. પછી એમાં ન્યાયતંત્ર પણ છે, પોલીસ તંત્ર પણ છે, જિલ્લાનું વહીવટીતંત્ર પણ છે, અને ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર હોય તો ગાંધીનગર પણ છે. તો આ બધી પરિસ્થિતિની અંદર દલિતો જે ગુંગળામણ અનુભવે છે, એ ગુંગળામણમાં એમને થાય છે કે ધર્માંતર એ પણ એક રસ્તો છે અને આપણે હિન્દુ ધર્મ છોડી દઈએ અને બુદ્ધ ધર્મ અપનાવીએ તો એમાં કશું જ ખોટું નથી એવું લાગે છે. રાજુભાઈ, આપ એવું કહેવા માંગો છો કે સમાજમાં જે અસમાનતાનો ભાવ જોવા મળે છે તે ન હોવું જોઈએ? ચોક્કસ સમાજમાં જે અસમાનતા છે એ ઘણા પ્રકારની છે. સામાજિક અસમાનતા છે, આર્થિક અસમાનતા છે, ધાર્મિક અસમાનતા છે, જાતિગત અસમાનતા છે. અમુક લોકો પોતાને ઊંચા ગણે છે અને અમુક લોકોને નીચા ગણે છે, તો આ બધા પ્રકારની અસમાનતા દૂર થવી જોઈએ. બિલકુલ દિવ્યાબેન, જે રીતે 100 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, આપને વિચાર કેવી રીતે આવ્યો અને આ સમગ્ર આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું, થોડુંક વિગતવાર સમજાવશો?